પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જમ્મુમાં ચૂંટણી સભા. કહ્યું, કોંગ્રેસની ખોટી નીતિઓએ કાશ્મીરને તબાહી આપી. આ ચૂંટણીમાં કાશ્મીરીઓ નવો અધ્યાય લખી ભાજપની સરકાર લાવશે. હરિયાણા ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રધાનમંત્રી મોદી હિસ્સારમાં કરશે જાહેર સભા, તો ચંડીગઢમાં કોંગ્રેસે જાહેર કર્યો 40 પાનાનો ચૂંટણી ઢંઢેરો. 25 લાખની મફત આરોગ્ય સેવાનો કોંગ્રેસે કર્યો વાયદો. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. આદિગામમાં આતંકીઓ સંતાયા હોવાથી સુરક્ષા જવાનોએ ગામને ઘેર્યું. અથડામણમાં 3 જવાન અને 1 પોલીસકર્મી ઘવાયા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ. કહ્યું, આતંકવાદના સમર્થક પાકિસ્તાને જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં પણ અટકચાળાનો કર્યો પ્રયાસ. વિદેશ મંત્રી એસ જયશંકર આજે મહાસભાને કરશે સંબોધન. જગપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક મેગા ડિમોલિશન ડ્રાઈવ. શુક્રવાર મોડી રાત્રિથી 1200થી વધુ પોલીસ જવાનોની સુરક્ષામાં શરૂ કરાઈ દબાણ હટાવ કામગીરી. 70થી વધુ લોકોની કરાઈ અટકાયત. મંદિર પાછળ સરકારી જમીન પર થયેલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો કરાઈ રહ્યા છે દૂર. રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્ય પોલીસ દળની 14,820 તથા સિવિલિયન સ્ટાફની 245 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી. તો સિનિયર અને જુનિયર ક્લાર્કની 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કરશે સીધી ભરતી. રાજ્યમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના 14 જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું છે વરસાદનું યેલો એલર્ટ. શુક્રવારે જૂનાગઢ, જામનગર, દ્વારકા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પડ્યો હતો ધોધમાર વરસાદ. કાનપુર ટેસ્ટ મેચમાં બીજા દિવસે પણ વરસાદ બન્યો વેરી. બીજો દિવસ સવારથી વરસાદના કારણે મેચ શરૂ ન થઈ શકી. પ્રથમ દિવસે બાંગ્લાદેશે 3 વિકેટ પર બનાવ્યા હતા 107 રન.